ચલો આઈ એમ સો સોરી, નેટવર્ક ઇશ્યુના કારણે વચ્ચેથી લેક્ચર કટ થઈ ગયેલો હતો. ફરીથી શરૂઆત કરીએ. 14મો લીપ વર્ષમાં 53 બુધવાર આવે તેની સંભાવના ખાલી જગ્યા થાય. મોસ્ટ ઓફ આ લેક્ચર મારે સોરી આ વિકલ્પ મારે તમને કરાવવાની જરૂર નહીં પડે. આમનો જવાબ તમને ઓલરેડી આવડતો હશે. ટ્રાય કરો અને તમે મને કોમેન્ટ બોક્સની અંદર જણાવો. નેક્સ્ટ એના પછીનો ક્વેશ્ચન લઉં છું. 15મો કાર્લ પિયર્સને પોતાના પ્રયોગમાં 24,000 વખત સિક્કો ઉછાળ્યો. તો તેમને છાપ ખાલી જગ્યા મળે. ચાલો તો વિકલ્પ તમે સમજો. થિયરિકલ આખો ક્વેશ્ચન પૂછ્યો છે. અહીંયા શું આન્સર આવશે તમે જોઈ શકો. તમે તમારી રીતે વિચારો. તમે વાંચેલું પણ હશે, ડન તમે વાંચેલું હશે, અથવા તો તમારા જે પણ શિક્ષક મિત્રો છે આ ચેપ્ટર કરાવતી વખતે તમને આ વસ્તુ સમજાવેલું પણ હશે. કાર્લ પિયર્સને પોતાના પ્રયોગમાં 24,000 વખત સિક્કો ઉછાળ્યો, તેમાં તેમને છાપ ખાલી જગ્યા. ક્વેશ્ચન કેટલો યુનિક પૂછ્યો છે. જો અત્યાર સુધી એવા જ પ્રશ્ન પૂછાય છે કે કાર્લ પિયર્સને ખાલી જગ્યા વખત સિક્કો ઉછાળ્યો હતો 24,000 વખત, અથવા તો એવો ક્વેશ્ચન પૂછાય કે 24,000 વખત સિક્કો ઉછાળનાર ખાલી જગ્યા હતા તો કાર્લ પિયર્સન. પણ હવે ક્વેશ્ચન આખો ચેન્જ થયો. કાર્લ પિયર્સને પોતાના પ્રયોગમાં 24,000 વખત સિક્કો ઉછાળ્યો, તેમાં છાપ કેટલી વાર મળી? તો તમને યાદ હોવું જોઈએ મિત્રો, 12,012 વખત જ છાપ મળી હતી. કેટલી વખત? 12,012 વખત જ છાપ મળેલી હતી. હવે ક્વેશ્ચન મેં તમને છાપનો પૂછ્યો છે, તો બોર્ડની અંદર કદાચ કાંટો પણ પૂછાય, તો તમને ખબર હોવી જોઈએ કે 24,000માંથી 12,012 કાઢ નાખો, 11,988ની આસપાસ તો કાંટો મળે. તો તમારે એ જવાબ પણ લખવો, અથવા તો આની સંભાવના પણ પૂછાઈ શકે કે છાપ પડે તેની સંભાવના કેટલી. તો તમારે લખી નાખવાનું સંભાવના બરાબર 12,012/24,000. બસ, ડન, સિમ્પલ, ડન. તો આવા કોઈ પણ ક્વેશ્ચન પૂછાય તમને આવડી જવું જોઈએ. નેક્સ્ટ આગળ જોઈએ. 16, જો એ બરાબર 1, બી બરાબર -2√3, સી બરાબર 2, તો પ્રમાણિત દ્વિઘાત બહુપદી ખાલી જગ્યા છે. ચાલ શું પ્રશ્ન છે સમજો. એ બરાબર 1, બી બરાબર -2√3, સી ઇક્વલ 2, તો પ્રમાણિત દ્વિઘાત બહુપદી. તો દ્વિઘાત બહુપદીનું તો સ્વરૂપ તમને ઓલરેડી આવડે જ છે, એ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ 3. પણ ધ્યાન આપજો, બહુપદી કીધી છે એટલે નોટ ઇક્વલ 0, સોરી ઇક્વલ 0 ન આવે. સમીકરણ કીધું હોત તો ઇક્વલ 0 આવત. તો અહીંયા આપણે એની જગ્યાએ 1 મૂકશું એટલે ખાલી એક્સ સ્ક્વેર, પ્લસ બીની જગ્યાએ -2√3 ઇન્ટુ એક્સ પ્લસ સીની જગ્યાએ 2. સાદુરૂપ આપીએ, એક્સ સ્ક્વેર -2√3 એક્સ પ્લસ 2. તો આ તમારો આન્સર થઈ જશે, આ તમારો આન્સર. પણ જો ભૂલે ચૂકે તમે બરાબર 0 મૂકીને આવશો તો તમારો જવાબ ગલત થશે, કારણ કે ઇક્વલ 0 ધારણ થાય તો એ સમીકરણ બની જાય બરાબર. પણ પૂછ્યું છે આપણને દ્વિઘાત બહુપદી, દ્વિઘાત સમીકરણ નથી પૂછ્યું. સમીકરણ હોય તો ઇક્વલ 0 આવે, સમીકરણ ન હોય બહુપદી હોય તો 0 આવતો નથી. નેક્સ્ટ આગળ જોઈએ. 17, સરખી રીતે ચીપેલા પત્તામાંથી કોઈ એક પત્તુ લાલ રંગના ચિત્રવાળું હોય
તેની સંભાવના ખાલી જગ્યા થાય. ચાલો પત્તાની રમત, ઓલરેડી બધાને ખબર હોય છે ટોટલ 52 પત્તા, 52 ની અંદર 4 પ્રકાર છે, લાલ, કાળી, ફૂલી અને ચોકટ, બધાના 13-13 પેજ છે, બધામાં 3-3 પેજ ચિત્રવાળા છે. પ્રશ્ન શું કર્યો છે સમજો, સરખી રીતે ચીપેલા પત્તામાંથી કોઈ પત્તું લાલ રંગના ચિત્રવાળું હોય, ધ્યાન દેજો, લાલ રંગના ચિત્રવાળું હોય, કુલ પત્તા તમને ખબર પડી ગઈ છે છેદમાં 52 આવશે. કુલ પત્તા કેટલા છે? છેદમાં 52. હવે લાલ રંગના, તો લાલ રંગ ક્યાં ક્યાં હોય? એક હાર્ટમાં હોય અને એક આ રીતે ચોરસ દોર હોય, બેયમાં લાલ રંગ હોય. આ પણ રેડ રંગનો હોય, આ પણ રેડ હોય છે. તો આમાં ચિત્રવાળા કેટલા? તો કે 3. આમાં ચિત્રવાળા કેટલા? તો કે 3. ટોટલ કેટલા? તો કે 6. જવાબ આવે 6 ના છેદમાં 52. છેદ ઉડાડો તો 3 2 6 થાય, 26 2 52 થાય, 3 ના છેદમાં 26. આર યુ રેડી? તો આનો આન્સર આવશે 3 ના છેદમાં 26. પણ જો લાલનું પતું કીધું હોય તો આ માત્ર એક જ આવત, કારણ કે આ લાલનું છે. ડન. લાલ રંગ કીધા એટલે આ બે લેવાના થયા, એક હાથ લેવાનું અને એક ચોરસ, એ બેમાં 3-3 હોય, ટોટલ થાય 6. 6 ના છેદમાં 52, છેદ ઉડાડો 3 ના છેદમાં 26. આર યુ રેડી? તો આ રીત પત્તો. નેક્સ્ટ, આખા પત્તાની રમત જોતી હોય તો મહામેરમાં આવી જાજો, ત્યાં તમને આખે આખો કન્સેપ્ટ હું તૈયાર કરાવવાનો છું. નેક્સ્ટ, એના પછીનો પ્રશ્ન જોઈએ. અઢારમો ક્વેશ્ચન, 38.5 મીટર સ્ક્વેર ક્ષેત્ર પર વાળા વર્તુળનો પરિઘ ખાલી જગ્યા મીટર થાય. સિમ્પલ. તો પરિઘ એટલે તો કે 2πr, એમનું સૂત્ર આપણને આવડે છે 2πr, પણ આપણી પાસે ક્ષેત્ર પર નથી, ઓલા સોરી ત્રિજ્યા નથી, તો ક્ષેત્રફળનું સૂત્ર મૂકી દો. વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાઈ આર નો સ્ક્વેર, ક્ષેત્રફળ આપી દીધું છે 38.5 બરાબર પાઈ આર નો સ્ક્વેર. સિમ્પલ. ચાલો આ પાઈને નીચે મોકલી દઈશ, તો આર સ્ક્વેર બરાબર 385 છેદમાં પાઈ ગુણ્યા 10. પોઈન્ટ કાઢી નાખું. હવે શું કરશું? કિંમત મૂકી દો. આર સ્ક્વેર બરાબર 385 છેદમાં 22 ના છેદમાં 7 ગુણ્યા 10, છેદનો છેદ અંશમાં જાય. આર સ્ક્વેર બરાબર 385 ગુણ્યા 7 છેદમાં 22 ગુણ્યા 10. સાદુરૂપ આપી દઈએ, 385 ને ભાગ પાડી નાખો જેથી કરીને આપણને સ્ક્વેર કાઢવામાં સરળતા રહે. તો 5 હલાવશું, 7 5 35, 36 37 37, 3 35 થયા, 7 5 35, પાછો હવે 7 11 7 77 ને 11 1 11. તો સિમ્પલ રીતે 385ના ભાગ પહેરા 7 × 5 × 11, એને ગુણ્યા 7 તો ઓલરેડી છે છેદમાં, 22ના ભાગ પડે 11 × 2 × 10ના ભાગ પડે 2 × 5. ડન. ચાલો હવે આપણે આનું સાદુરૂપ આપી દઈએ, તો અહીંયા 11 11 ઉડી જશે, 5 5 ઉડી જશે. તો ઉપર વધ્યા 7નો સ્ક્વેર, છેદમાં વધ્યા 2નો સ્ક્વેર, અહીંથી સ્ક્વેર કાઢો તો 2ના સ્ક્વેર નીકળી જાય, 7ના છેદમાં 2 એટલે કે 3.5. ડન. તો ત્રિજ્યા તૈયાર થઈ ગઈ. હવે આપણને પૂછ્યો છે પરિઘ, તો પરિઘ એટલે 2πr 2 × 22 ના છેદમાં 7 ગુણ્યા ત્રિજ્યા મૂકી દો 7ના છેદમાં 2, તો 7 7 ઉડી ગયા, 2 2 ઉડી ગયા, જવાબ આવી ગયો તમારો 22 મીટર. આમ એનો પરિઘ કેટલો થઈ જશે? 22 મીટર. આર યુ રેડી? તો ક્ષેત્રફળ ઉપરથી તમારે શું કરવાનું છે? પહેલાં ત્રિજ્યા શોધી લ્યો, ત્રિજ્યા મળી જાય એટલે પરિઘના સૂત્રમાં મૂકી દો, તમારો જવાબ તૈયાર. નેક્સ્ટ, એના પછીનો પ્રશ્ન જોઈએ. ઓગણીસ, જો ગોલકનું પૃષ્ઠફળ 12 56 સેમી² હોય તો
ગોલકની ત્રિજ્યા શોધો. પાઈ બરાબર 3.14 લેવાના કીધા છે. તો સિમ્પલ છે, ખાલી સૂત્ર મૂકીને સાદરૂપ આપવાનું છે. ગોલકનું પૃષ્ઠફળ સૂત્ર આપણને આવડવું જોઈએ. ગોલકનું પૃષ્ઠફળ એમનું સૂત્ર આવે 4πr² કારણ કે ગોલકનું પૃષ્ઠફળ પૂછ્યું છે. તો પૃષ્ઠફળ તમને આપ્યું 12/56 બરાબર 4^1 ગુણ્યા 314/100 ગુણ્યા r². તો હવે આપણે r² જોઈએ છે, જેટલું ભાગાકારમાં છે એટલું ગુણાકારમાં જશે, ગુણાકારમાં છે એટલું ભાગાકારમાં. 12/56 ગુણ્યા 100/4 ગુણ્યા 314 ઇક્વલ r². તો જો મિત્રો તમારે આનું સિમ્પલ સાદરૂપ આપવું હોય, ફટાફટ જવાબ આપવો હોય, તો મેં તમને જે ટ્રીક આપી છે ટ્રીકનું કામ કરો. 12/56 ભાગ પાડી નાખો પહેલા 2 6 2 12 2 2 4 8 2 16 5 2 3 2 6 2 1 2 4 2 8 314 આવી ગયા છે. જોઈ શકો છો ડાયરેક્ટ 314 1 314 2 × 2 × 314 એને ગુણ્યા 10 × 10 એટલે 100 આવી જાય. છેદમાં 4 × 2 × 2 એને ગુણ્યા 314 બરાબર r² એકદમ યુનિક માઇન્ડ વાપરો. ચાલો 2 2 ઉડી જશે, 2 2 ઉડી જશે, 314 314 ઉડી ગયા. 10^2 r² બરાબર 10^2 તો r = 10. ધેટ્સ ઓલ, જવાબ તમારો તૈયાર. આમ એની ત્રિજ્યા કેટલી થઈ જશે? 10. હવે કેટલાય વિદ્યાર્થી આની અંદર એટલા બધા ગૂંચવાઈ જાય છે કે 1 માર્કનો ક્વેશ્ચન છે પણ ઓછામાં ઓછી 5 થી 7 મિનિટ બગાડી નાખે છે. બેટા અહીંયા ખાલી બુદ્ધિ વાપરો, એકદમ સિમ્પલી છે. બાકી તમારી જેમ તમને યોગ્ય લાગે એમ તમે તમારી રીતે સાદરૂપ આપી શકો છો. મેં 12/56 ભાગ પાડીને ફટાફટ એનું સાદરૂપ આપી દીધું. ડન. નેક્સ્ટ આજના મેથ્સ કેપ્સ્યુલ લેક્ચર 14નો લાસ્ટ પ્રશ્ન જોઈ લઈએ. નંબર 2 વર્તુળોના ક્ષેત્રફળનો ગુણોત્તર 4:9 હોય તો તેમના પરિઘનો ગુણોત્તર કેટલો થાય? ચાલો પ્રશ્ન સમજો. શું પ્રશ્ન કીધો છે પહેલાં શાંતિથી જુઓ પ્રશ્નની અંદર. 2 વર્તુળોના ક્ષેત્રફળનો ગુણોત્તર, ક્ષેત્રફળ વર્તુળના ક્ષેત્રફળ આવવા થાય πr² છેદમાં πr² ઇક્વલ તમને આપ્યું છે 4/9. પ્રશ્ન શું પૂછ્યો? પરિઘ 2πr² / 2πr² આવડો પ્રશ્ન આપણે શોધવાનો છે. તો સિમ્પલી જોઈ શકો છો, પાઈ પાઈ ઉડી ગયા તો r² / r² બરાબર 4/9 સ્ક્વેર કાઢ નાખો. r² / r² બરાબર 4^2 9^3. અહીંયા જવાબ આપણે આમાં લઈ આવવાનો, 2 2 ઉડી ગયા, પાઈ પાઈ ઉડી ગયા, r² / r² આવી ગયો જવાબ, 2/3. તો તમારો જવાબ આવશે 2:3. આમ પરિઘનો ગુણોત્તર કેટલો હશે? 2:3. ડન. તો આજના મેથ્સ કેપ્સ્યુલની અંદર ઘણા બધા બૂસ્ટર ડોઝ તરીકે મેં તમને ક્વેશ્ચન આપેલા છે અને ખાસ નોંધી લેશો કે જેથી કરીને પરીક્ષા આપતી સમયે એટલે કે એના આગલા દિવસે આગલી રાત્રે સૂતા પહેલાં તમે એ પ્રશ્નો ઉપર એક વખત ખાલી નજર કરવાની છે, ઓખવાની જરૂર નથી, માત્ર એકવાર નજર કરી લો. આવતીકાલે સવારે 10 વાગે જ્યારે આપણા હાથમાં પેપર આવે ને જો એ ક્વેશ્ચન પૂછાય તો ફટ દઈને એનો આન્સર આપી દેવાનો છે. ઓકે, તો આજના લેક્ચરનો આપણે એન્ડ કરીએ એ પહેલાં ફરીથી એક વખત યાદ કરાવી દઉં, 26/3 રાત્રે 8 વાગે મહામેરેથોનની શરૂઆત કરીશું. સતત 8 કલાક લાઈવ તમારા 15-15 ચેપ્ટરની અંદર, સ્ટાન્ડર્ડ ગણિત હોય તોય ભલે અને બેઝિક ગણિત હોય તોય ભલે, બધાના પોઈન્ટ હું રિવ્યૂ કરાવવાનો છું. ઓકે, તો મહામેરેથોનની અંદર જોડાવાનું ભૂલશો નહીં. એન્ડ હવે આપણા મેથ્સ કેપ્સ્યુલ લેક્ચરનો લાસ્ટ લેક્ચર લેશું ગુરુવારે, તો એ લેક્ચરની અંદર પણ જોડાવાનું ભૂલશો નહીં. છેલ્લા લેક્ચરની અંદર અમુક ક્વેશ્ચન હું એવા તમને આપીશ કે જે પૂછાવાની પૂરેપૂરી શક્યતાઓ સાથે રહેલા છે. તો ફરી પાછા મળીએ મેથ્સ કેપ્સ્યુલ લેક્ચર લાસ્ટની અંદર. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને ભારત માતા કી જય, વંદે માતરમ.